વેલકમ, નમસ્તે. હું બારી યાદરૂપતે આજનો મારો CC1નો સેમિનારનો ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ. શૈક્ષણિક વિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના કેટલાક નિયમો તથા સિદ્ધાંતો શિક્ષણના પ્રશ્નોના મનોવિજ્ઞાન કહી શકાય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન કેન્દ્ર સ્થાને છે. વ્યક્તિ કઈ રીતે શીખે છે તેમાં અભ્યાસ કરો. વિવિધ અવસ્થાઓ જેવી કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા વગેરે. આ ઉપરાંત વિકાસ પર અસર કરતા પરિબળો અને વિકાસને પ્રક્રિયાને અવરોધ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. શિક્ષણની વિવિધ પદ્ધતિઓ બાળકોની વર્તમાન સમસ્યાઓ અને તેને નિવારવાના ઉપાયો. વ્યક્તિગત તફાવતો બાળકને સામાજિકતા, વ્યક્તિત્વ, બાળકોને વિવિધ તબક્કે માર્ગદર્શન વગેરેનો સમાવેશ થાય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા. સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક પેસ્ટોરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા ગણાય છે. હું શિક્ષણ મનોવિજ્ઞાન પ્રયોજીશ. આ કથન પેસ્ટોલોજીનું છે. સ્કિનરે આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા. શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓમાં થતા મનુષ્યના વર્તનનો અભ્યાસ કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. આનુવાંશિક અને વાતાવરણના પરિબળોની શિક્ષણ પર થતી અસર. પરિપક્વતાની કક્ષા અને શીખવાની તત્પરતા વચ્ચે સંબંધ. અધ્યયન દરમિયાન થતા આંતરિક પરિવર્તન. શિક્ષણના વિકાસનું મૂલ્યાંકન કરવાની અસરકારક પદ્ધતિઓ. શિક્ષણ પ્રત્યેના વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુની શાળા સાથે સંકળાયેલા માણસો માટેની અગત્ય. શીખવાની પ્રક્રિયાનું સ્વરૂપ. શીખવાની કક્ષા અને મર્યાદા ઉપર વ્યક્તિગત ભિન્નતાનું શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વ. સમાજશાસ્ત્રીય પરિબળોની શીખવનારના વલણો પર મનોવૈજ્ઞાનિક અસરો થાય છે તે પણ એક તપાસવાનું આવે છે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણની વ્યક્તિ પર થતી તુલનાત્મક અસર. શીખવાના પરિણામો સાથે શીખવાની પદ્ધતિઓનો આમ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વ્યાપ અતિ વિશાળ છે. શિક્ષણના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુઓ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના વ્યાપને અતિ સંક્ષિપ્તમાં જ્હોન આદમ્સે બહુ જ સૂચક રીતે સ્પષ્ટ કર્યું છે. તે કહે છે કે શીખવું ક્રિયાપદને બે કર્મ છે. કોને શીખવો છો અને શું શીખવો છો. દાખલા તરીકે અધ્યાપક અનિલને ગણિત શીખવે છે. અસરકારક શિક્ષણ આપવા માટે અધ્યાપકને ગણિતના જ્ઞાન ઉપરાંત અનિલ વિશેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આથી શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રના પાયામાં ત્રણ બાબતોનો વિશિષ્ટ રીતે સમાવેશ થાય છે. એક છે અધ્યેતા, બીજું છે શૈક્ષણિક પ્રક્રિયા અને ત્રીજું કે અધ્યયનને અસર કરતા પરિબળો. આમ સ્કિનર કહે છે તેમ શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર જ્ઞાન મેળવવાની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે અધ્યાપનની પ્રક્રિયાને સારી રીતે સમજવા અને માર્ગદર્શન આપવા માટે આવશ્યક છે. થેન્ક યુ.